નવસારીની સિસોદરાનું કુમાર છાત્રાલય પ્રાઇવેટ શાળાને પણ શરમાવે તેવી શાળા બનતા વિદ્યાર્થીઓ આકર્ષાયા અને પ્રાઇવેટ શાળા છોડી સરકારી શાળામાં આવવા મજબૂર બન્યા છે. નવસારીની પ્રાથમિક શાળાઓ મૃત પાયે અવસ્થામાં આવી ગઈ છે ત્યારે નવસારી શિક્ષણ વિભાગે 150 જેટલી પ્રાથમિક શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લીધો છે. તેવામાં નવસારીના નેશનલ હાઈવેને અડીને આવેલા સિસોદરા ગામની પ્રાથમિક શાળા એટલી હદે આધુનિક બનાવવામાં આવી છે કે તેને જોઈને પ્રાઇવેટ શાળાને પણ શરમ આવી જાય છે. તેનું મુખ્ય કારણ ગ્રામજનો છે. જે ગ્રામજનો પોતાના બાળકોને પોતાની પ્રાથમિક શાળામાં ભણાવવા માંગતા હતા તેને લઈને તેઓએ સાથે મળી શાળામાં જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા અને આધુનિક ટેકનોલોજી જેવી કે ડિજિટલ બુક દ્વારા અભ્યાસ પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને આધુનિક બેઠક વ્યવસ્થા અને રમવાના સાધનોથી લઈ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેને પગલે ગામના વિદ્યાર્થીઓ ગામની શાળામાં સારો અભ્યાસ કરી શકે છે. નવસારીના સિસોદરા ગામની પ્રાથમિક શાળા એક ઉત્તમ દાખલો કહી શકાય કે જેણે આ વર્ષે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા 29 જેટલા બાળકોના વાલીઓને પ્રાઇવેટ શાળા છોડી સરકારી શાળા તરફ દોડ મૂકી છે. અને સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાંથી 1036 જેટલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળા છોડી સરકારી શાળામાં આવ્યા છે. આ સરકારી શાળાની પ્રગતિને જોઈને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આ સિદ્ધિ બદલ શિક્ષણમંત્રીના હસ્તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર એમ ચૌધરીને પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું છે. મારું નામ પવાર મીના ભૂષણભાઈ છે. હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાનું નામ ગણેશ સિસોદરા કુમાર શાળા છે. મને અહીંયા બહુ ભણવાનું ગમે છે. મને મારા અહીંયા બહુ મિત્રો છે. મારા ખાનગી સ્કૂલમાં મિત્રો ન હતા. અહીંયા મને બધું આવે છે. મને અહીંયા કોમ્પ્યુટરમાં પણ બધું આવે છે. અમને સ્માર્ટબોર્ડ પર બધું શીખાડે પણ છે ને. અને અહીંયાના ટીચર પણ બહુ સારા છે અને ભણાવે પણ ખૂબ સારું. ને મારે એવું બધા નહીં ને લખવાના અક્ષર બી મારા બહુ સારા આવે. મારું નામ પાર્વતીબેન છે અને હું મિન્નતની મમ્મી છું. મેં છોકરાને એટલા અહીંયા મૂકો કે ત્યાં ભણાવતા નહીં હતા ને પહેલો મારા પહેલાં ધોરણથી છે ને નબળો થતો ગયો. એના સારું મેં અહીંયા મૂક્યો. અહીંયા શિક્ષકો પૂરતા છે, પછી ખાવાની સગવડ છે. તો અમારે ડબ્બો બનાવીને આપવા પડતો, યુનિફોર્મ અમારા, ચોપડા અમારા, ને પછી બધો ખર્ચ અમારો. ને 6 મહિને એટલે એ લોકો ફી જ માંગ્યા કરે એમ. મને ઘણો પસ્તાવ થતો છે કે મેં મારા છોકરાને અહીંયા પહેલાંથી કેમ નહીં મૂક્યો એમ. 29 જેટલા ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ્યા છે. આ શાળાની અંદર એક અલગ પ્રકારે કહી શકાય તેમ નાના બાળકોને આકર્ષવા માટે એક પ્લે રૂમ ગેમ રૂમ પણ બનાવવામાં આવેલો છે. દરેક વર્ગખંડની અંદર સ્માર્ટ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. શિક્ષકો કટિબદ્ધ છે, આચાર્ય કટિબદ્ધ છે. આ ગામના સરપંચ અને અન્ય સેવાભાવી વ્યક્તિઓ દ્વારા અને આચાર્ય સાથે મળીને ગામમાં રહેલી જે GIDC છે, કેટલીક ઇન્ડસ્ટ્રીઝ છે, તેમના CSR ફંડનો ઉપયોગ પણ શાળામાં ખૂબ સારી રીતે કરેલો છે. અને ગત કહી શકાય તેમ કે અત્યાર સુધી અથવા તો ટૂંકા જ સમયમાં તેમણે 1 કરોડ 10 લાખ જેટલું દાન લઈ અને ખાનગી શાળાઓને પણ શરમાવે, એમની હરીફાઈથી પણ આગળ નીકળી જાય તેવી આ સરકારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ચાલતી શાળા છે. આટલું સરસ શિક્ષણ જો અહીંયા આપવામાં આવતું હોય, તેમ છતાં આપણે વધુ ફી લેવામાં આવતી હોય તેવી ખાનગી શાળાઓમાં આપણે બાળકોને મોકલીએ છીએ. એક એક વર્ગની અંદર કેટલા વિદ્યાર્થીઓને ભરી દેવામાં આવે છે. તેમ છતાં આપણે કયા મોહથી આપણે ત્યાં જઈએ છીએ તે સમજાતું નથી. અહીંયા કેટલાક વાલીઓને પૂછતવામાં આવતા ખરેખર વાલીઓએ ખૂબ સારા પ્રતિભાવ આપ્યા કે અમારો પસ્તાવો અમને થાય છે કે લોકોમાં દેખાદેખીના કારણે અમે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને મૂકીએ છીએ, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષકો તો સરકારી શાળામાં છે. નમસ્કાર, મારું નામ પીનલવી પટેલ. સિસોદરા ગણેશ્વર કુમાર શાળામાં 2014થી પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ઘણી બધી વખત TV ચેનલમાં, ન્યૂઝપેપરમાં એવું જોવા મળે છે કે સરકારી શાળામાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયેલો છે, પરંતુ મારી શાળામાં એવું નથી થયું. મારી શાળામાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ અમે કરાવીએ છીએ. ધોરણ 3ના બાળકો ખૂબ સરસ રીતે ટાઈપિંગ કરી શકે છે. સાથે સાથે અમે ધોરણ 1ના બાળકો માટે પ્લે રૂમની સુવિધા કરેલી છે. બોલતી દિવાલ અમે બનાવી છે, જેનાથી બાળકો પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવી શકે. દરેક એકમો, ગુજરાતી હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન, દરેક વિષયોના એકમોને અમે સ્માર્ટ બોર્ડની મદદથી વિદ્યાર્થીઓને શીખવીએ છીએ. સાથે સાથે NMMS જેવી પરીક્ષા છે, PSC જેવી પરીક્ષા છે, જવાહર નવોદયની પરીક્ષાની પણ અમે એક્સ્ટ્રા તૈયારી કરાવીએ છીએ. ચિત્રકામની પરીક્ષાની અમે એક્સ્ટ્રા તૈયારી કરાવીએ છીએ. ગત વર્ષ દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓનો A ગ્રેડ ચિત્રકામની પરીક્ષામાં
આવ્યો છે અને NMMSની પરીક્ષામાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. સાથે સાથે અમે એકમને અનુલક્ષીને આજુબાજુના ગામોની મુલાકાત, ઔદ્યોગિક ક્ષેત્રોની મુલાકાત, કંપનીની મુલાકાતે, પોસ્ટ ઓફિસની મુલાકાત, બેંકની મુલાકાત, આવી એક્ટિવિટી પણ અમે કરાવીએ છીએ. ઉર્મી સાયન્સ સેન્ટરમાંથી અમે પ્રયોગ નિદર્શન માટે એમની ટીમ પણ અમારી શાળામાં આવે છે. પછી મોટિવેશન કાર્યક્રમો પણ અમે રાખીએ છીએ, વાલી સંમેલનનો આયોજન કરીએ છીએ, તેમાં મોટિવેશન તરીકે વિવિધ વક્તાઓને પણ અમે બોલાવીએ છીએ. આ વર્ષ દરમિયાન 2019-20માં અમારી શાળામાં 29 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સાથે સાથે એક વાત એ પણ કહેવી જોઈએ કે અમારા ગામ લોકોનો સહકાર, SMC અમારી સક્રિય છે અને GIDCનો પણ અમને પૂરતો સપોર્ટ મળી રહે છે.